આજેથી આપણું ગુજરાતીની અંદર રિવિઝન ચાલુ થઈ જાય છે. તો સાંજ સમી સા મળ્યું, આ પદ ભક્તિ ગીત છે નરસિંહ મહેતા. સૌ પ્રથમ તો હું તમને નરસિંહ મહેતા વિશે થોડી ઘણી માહિતી આપું છું કે નરસિંહ મહેતાનો સમય છે આશરે 1500 શતાબ્દી. આશરે મિત્ર એટલે એટલા માટે કહેવામાં આવ્યું છે કે જે પ્રાચીન સમયની અંદર કવિઓ હતા અને લેખકો હતા એનો જ કોઈ જન્મ ફિક્સ નહોતું, કે એમનો જન્મ તારીખ એમને ફિક્સ ન હોય, એટલે આશરે એટલે કે લગભગ. અને એમને એક ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. તેમના બાળપણ છે એ જૂનાગઢની અંદર વીત્યું હતું. તેઓ ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે બિરુદ મેળવ્યું હતું. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણ ભક્તિ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરે પદોમાં તેમને કવિતાઓ મળે છે. ઝૂલણા છંદ નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે લોકકંઠે ગવાય છે. હાર હુંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંત પદો છે. નરસિંહ મહેતાના પદો આધ્યાત્મિક ઊંચાઈએ જોવા મળે છે. સાંજ સમય સા મળ્યો કૃષ્ણના મધુર રૂપનું વર્ણન ગીત કાવ્યમાં છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે સા મળ્યો કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય અને એમના વર્ણનનું કાવ્ય સ્વરૂપ શરૂઆત થાય છે. મોંઘટ કાનના કુંડળ, પિત્તાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા છે. કૃષ્ણ ચંદનની જેમ મહકે છે. કૃષ્ણ રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય એ સોના વચ્ચે હીરો જો શોભે છે, તેમ ગોવાળ વચ્ચે ગિરધર શોભી રહ્યો છે. છેલ્લી બે પંક્તિમાં સુંદર મધુર કૃષ્ણ તત્વ પર ભક્ત નરસિંહ મહેતાએ કેવી રીતે વારી જાય એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત કર્યો છે. આવા વહાલ શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી, એને વારંવાર નિરખવા રહેવા જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાનનો એ નરસિંહ મહેતાએ સાંજ સમયે એટલે કે સાંજથી સાંજના સમયે રાત્રિના સમયે એ શ્રી રાત્રિના સમયની અંદર કૃષ્ણ ભગવાન છે એ ગાયો ચડાવવા જાય છે અને વૃંદાવનથી ગાયો ચરાવીને ફરી આવે છે. ગાયોનું ગૌધણ એટલે એક સાથે કેટલી બધી ગાયો છે એટલે એને ગૌધણ કહેવાય છે. ગૌધર્ણ છે એ ગાયો છે એ ગામ તરફ પાછી વળે છે. ત્યારે વૃંદાવનથી સાંભળ્યો સરસ મજાનું રૂપ સૌંદર્યનું વર્ણન કર્યું છે. કવિ એમ કહે છે કે ગિરધર મારો સ્વામી છે એવો શબ્દ એમને કહેરો છે. સામળિયાના શિર ઉપર, શિર એટલે મસ્તક, મસ્તક ઉપર સરસ મજાનો મુંગટ શોભે છે. કાનની અંદર કુંડળ છે. શરીરે પીળા કલરના કપડાં એટલે પિત્તાંબર ધારણ કર્યા છે. કૃષ્ણની અનેરી શોભા એમને વર્ણવી છે. ઉપમા અલંકાર દ્વારા કૃષ્ણના વર્ણન કરવામાં આવ્યું છે. સાથે સાથે તારામંડળની ઉપમા, ચાંદાની ઉપમા, ચંદ્રની ઉપમા એમને આપવામાં આવી છે. સુવર્ણ જડિત એટલે કે સોનાના હીરા જડિત એવો અલંકાર અહીંયા એમને અલંકાર ઉપમા અલંકાર દ્વારા સરસ મજાના હીરા દ્વારા હીરા સાથે સરખાવવામાં આવ્યા છે. ગોવર્ણના વૃંદાવનમાં ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણના હૃદયમાં, કવિના હૃદયમાં કૃષ્ણનું કામણગારું રૂપ વહી રહ્યું છે. કૃષ્ણના રૂપ પર વારી જાઉં છું, કૃષ્ણની શોભા જોયા પછી મને એમના વગર કેમ રેવાય એવો પ્રશ્ન થાય છે મનમાં. કવિ હૃદય સ્પર્શી પોતાના સ્વામીની શોભા સતત નિરખતા રહે છે, અવારનવાર કૃષ્ણને જોતા રહે છે. એવું જ કંઈક કાવ્યની અંદર છે. તો મિત્ર આજે આપણે નાનું એવું કાવ્ય છે અને કાવ્યની અંદરથી રિવિઝન સ્વરૂપે જોશું. સાંજ સમય સા મળ્યો વાલો વૃંદાવનથી આવે. સાંજ સમય સા મળ્યો વાલો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ મનમાં મોહ ઉપજાવે. આગળ ગોધન સાંજની સમય રાત્રિના સમય થઈ ગયો છે. હવે કૃષ્ણ છે એ ગાયો ચરાવીને પોતાના વૃંદાવનથી આવી રહ્યો છે. આગળ ગોધન આગળ ગાયો છે અને પાછળ શ્રી કૃષ્ણ છે. સાજન એટલે કૃષ્ણ મનમાં મોહ ઉપજાવે. મનની અંદર આનંદ ઉત્સવ હર્ષ કરતો કરતો આવે છે. મોર મુંગટ શિર સુંદર ધર્યા, કાને કુંડલ લહકે. મોર મુંગટ વાળો સરસ મજાનો શિર એટલે મસ્તક મિત્રો, મસ્તક ઉપર સરસ મજાનો મુંગટ ધાર્યો છે. કાનની અંદર કુંડળ પહેર્યા છે. પીળા પિત્તાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે. પીળા સરસ મજાના વસ્ત્રો પહેર્યા છે. ફૂલની પછેડી ફૂલના સરસ મજાનો હાર પહેર્યો છે. ચુવા અને ચંદન છે એની સરસ મજાની સુગંધ પ્રસરી રહી છે. તારામંડળ જેમ સસ્યર શોભે હેમ હીરા જડિત હીરો. અહીંયા ઉપમા અલંકાર નરસિંહ મહેતાએ વાપર્યો છે. તારામંડળની અંદર જેમ ચંદ્ર શોભી રહે છે એમ
એવી રીતે સોનામાં જડેલા હીરા જેમ ચમકે છે તેમ ગોવાળ ગિરધાર શોભે છે, તેમ ગાયોની અંદર શ્રી કૃષ્ણ શોભી રહ્યો છે. હરિહરનો વીરો એટલે કે હળ ધારણ કરનાર બલરામ છે, એમનો મોટો ભાઈ, એનો ભાઈ છે વીરો. વાલાજીનું રૂપ રુદિયે વસ્યું, મંડળું તે ધસ્યું મારું. વાલાજીનું રૂપ રુદિયે વસ્યું કે આ સુંદર આવું મજાનું સ્વરૂપ જોઈ લઉં છું ને પછી મને માનું મંડળું છે એ ધસ્યું. આળ કરી આ લિંગન દીધું તને મને મુખ પર વારો. આળ કરી, આળ એટલે આરોપ કરીને આ લિંગન દીધું. વાતથી ભળી ગયા છે તન મન મુખ પર વારું, તારું તન મન બધું છે એ હું મારી ઉપર વારી દે હે કૃષ્ણ કનૈયા, એવું નરસિંહ મહેતા કહે છે. વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વિષ કેમ રહ્યા. વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વિષ કેમ રહ્યા. નરસૈયાનો સ્વામી શોભે નિરખી નિરખી હરખી. નરસૈયાનો સ્વામી શોભે વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયો વે કેમ. કેટલું સરસ રૂપ છે કે મારા હૃદયની અંદર વસી ગયું છે, હવે એને ભૂલી કેમ જવું, વિસરવું એટલે એને ભૂલી કેમ જવું. નરસૈયાનો સ્વામી નિરખી નિરખી હરખે. આ નરસૈયાનો સ્વામી છે કવિના હૃદયની અંદર આ સ્વામી શોભી રહ્યા છે, સતત એને નિરખવું એટલે જોવા રહ્યા છે. અસ્તુ, જય હિન્દ, બાય.